हेलो वेलकम स्टूडेंट्स। तो आजना लेक्चर थी आपणे लोको छे एनसीईआरटी नो चेप्टर नंबर 9 जेनुं नाम छे श्रेणी अने श्रेढी स्टार्ट करीए छीए। जोवा जाईए तो 10th स्टैंडर्ड में से तमे एक श्रेणी भणी गया के जेनुं नाम हतुं समांतर श्रेणी, इंग्लिश में कहे छे ने एरिथमेटिक प्रोग्रेशन। पण समांतर श्रेणी स्टार्ट करता पहेला तमने लोकोने ई खबर होवी जोईए कि श्रेणी एटले शुं। जोईए एक प्रेक्टिकल एक्जाम्पल लईए। માની લો કે ઇંગ્લેન્ડની કે ઓસ્ટ્રેલિયાની કે ન્યૂઝીલેન્ડની કોઈ ટીમ છે, ક્રિકેટની ટીમ, બરાબર। ઇન્ડિયાની ક્રિકેટની ટીમ સાથે આપણે ટુર્નામેન્ટ રાખીએ છીએ તો એને એક સિરીઝ કહેવાય છે કે યસ એક વન ડે સિરીઝ થાય છે, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા 5 મેચની સિરીઝ છે એવું તમે ઘણી વખત બોલતા હોય, 3 મેચની ટેસ્ટ સિરીઝ છે, તો અહીંયા સિરીઝ શબ્દ આવે છે સિરીઝ। તો આપણું આ જે ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી એને પણ ઇંગ્લિશમાં એનું નામ છે સિક્વન્સ એન્ડ સિરીઝ। સિરીઝ એટલે શ્રેણી, સિક્વન્સ એટલે શ્રેણી। શ્રેણી અને શ્રેણી આમ જોવા જઈએ તો એકબીજા સાથે કનેક્ટેડ જ છે। પ્રેક્ટિકલ લાઈફમાં આપણે સિરીઝ બોલીએ છીએ, પણ મેથ્સમાં એ સિરીઝનો મતલબ થાય શ્રેઢી। હવે શ્રેઢી શું છે એ તમને પછી કહીશ, પણ એ તમે એને શ્રેણી શું કામ બોલો છો કે ભાઈ એક વન ડે સિરીઝ છે એ ઓર્ગેનાઇઝ કરેલી છે બીસીસીઆઈએ, બરાબર। તો એનું કારણ એ છે કે એમાં કંઈક 5 મેચ આવે, પહેલો મેચ, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો અને પછી પાંચમો। પાંચમાંથી જે વધારે જીતી ગયો એ છેલ્લે વિન થાય, ઓકે। તો એનો મતલબ અહીંયા કંઈક ઘટના દર્શાવે છે કે ઘટનાનો ક્રમ એમાં જળવાય છે કે પહેલો મેચ, પછી પહેલાં પછી બીજો, બીજા પછી ત્રીજો। તો એ થયું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે એને શ્રેણી કહેવાય। તો હવે તમને ખ્યાલ આવ્યો શ્રેણી એટલે શું? કોઈ એક ઘટનાનો ચોક્કસ ક્રમ દર્શાવતું હોય। લાઈક આપણે મેથેમેટિક્સમાં જોવા જઈએ તો હું એમ કહું કે 1 2 3 4 .. તો તમે કહેશો કે સારા તમે બોઈલાઈ બધી પ્રાકૃતિક સંખ્યા છે, 1 સ્ટાર્ટ થઈએ છે અને અનંત સુધી જઈએ છે, તો એને આપણે કહીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી। અહીંયા પાછળ તમે શ્રેણી શબ્દ બોલો છો, ઓકે। એ મેં એક અનંત શ્રેણી કીધી કારણ કે .. પછી આગળ ક્યાં સુધી જાય છે મને ખબર નથી, તો એને કહેવાય અનંત શ્રેણી। એટલે શ્રેણીમાં ટોટલ 2 પ્રકાર આવે, અનંત અને શાંત। પછી હું કહું કે 2 4 6 8, તરત બધાને લાઈટ થઈ કે સર આ કંઈક બેકી સંખ્યા જેવું દેખાઈએ છે, તો એને કહેવાય કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી। રેડી? તો શ્રેણી હવે ખ્યાલ આવી ગયો, કોઈ ચોક્કસ ઘટના દર્શાવતી હોય, ઘટનાનો ક્રમ કે પેલું આ, પછી એના પછી બીજું, એના પછી ત્રીજું। રેડી? પણ સાહેબ હજી જામતું નથી એકદમ, આમ પ્યોર મેથ્સમાં તમારે ડેફિનેશન આપ્યું હોય તો તમે જોજો, તમારી એનસીઈઆરટીની બુકમાં નથી, એમાં બસ દર્શાવી દીધું છે કે કોઈ એક પેઢી ચાલી આવતી હોય, બરાબર। 100 વર્ષ જે માણસ જીવે છે તો 700 વર્ષ પૂરા થયા હોય તેની કેટલામી પેઢી ચાલતી હશે, તો ઓબ્વિયસ છે 700 ભાગ્યા 100 એટલે 7મી પેઢીની રનિંગ હોય એવું કંઈક એક એક્ઝામ્પલ આપેલું છે। રેડી? પણ મારે પ્યોર મેથ્સમાં જવું હોય કે ભાઈ શ્રેણી એટલે શું, તો ચાલો એની વ્યાખ્યા આપી દઉં તમને, ઓકે। વ્યાખ્યા આપતા પહેલાં તમને સમજાવું, ચાલો માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ચાલો પહેલું એક્ઝામ્પલ કે 1 2 3 4 5, ઓકે, એન પદ સુધી એમ લખી નાખું છું, એન પદ સુધી। એટલે જો અનંતનો થયો આનો એન્ડ, મને ખબર છે કે એનમું પદ આવશે ને અહીંયા આ શ્રેણી જે છે એનો એન્ડ આવી જશે। એવી જ રીતના બીજું એક એક્ઝામ્પલ લઉં કે 2 4 6 8 10 .. એન પદ સુધી। હવે જો આ જે પહેલી મેં જે શ્રેણી લખેલી છે એને કઈ રીતના દર્શાવી શકાય ખબર છે? 1 છે ને એને તમે આમ લખી શકો 1 × 1, ઓકે, લખી શકાય। પછી એ 2 છે ને એને તમે આમ લખી શકો કે 1 × 2, 2 × 2 થાય, અહીંયા 1 × 1 થાય, અલ્પવિરામ 3 છે એને કઈ રીતના લખી શકાય 1 × 3, એવી જ રીતના 4 જેને કેવી રીતના લખી શકાય 1 × 4, એવી જ રીતના 5 જેને કેવી રીતના લખી શકાય 1 × 5 .. તો એવી જ રીતના જ્યારે એનમું પદ આવશે, એનમું પદ એને કઈ રીતના લખી શકાય? જુઓ આ 1 છે એ પહેલું પદ હતું ને, તો એને 1 × 1 લખી શકાય, આ 2 છે એ બીજું પદ હતું તેને 1 × 2 લખી શકાય, 3 છે એ ત્રીજું પદ હતું તેને 1 × 3 લખી શકાય। તો એનો મતલબ શું થયો? તો કે તમે કહેશો કે સર આ જેટલા પદ લખેલા છે ને એમાં આવડું આ પેલો 1 જે છે ને એ તો કોમન જ છે, જુઓ બધામાં 1 ઇઝ કોમન ઇન ઓલ ધી ટર્મ્સ ઓફ ધી ગિવન સિરીઝ સિક્વન્સ, 1 છે એ બધા પદમાં કોમન છે, તો બદલે છે શું? વોટ ઇઝ યોર વેરિયેબલ?
તમારો ચલ શું છે? તો કે સર આ બધું બદલાય છે. પહેલું પદ હતું તો અહીંયા વન આવ્યા, બીજું પદ હતું તો અહીંયા બે આવ્યા, ત્રીજું પદ હતું તો અહીંયા ત્રણ આવ્યા, ચોથું પદ હતું તો ગુણાકારમાં ચાર આવ્યા, પાંચમું પદ હતું તો ગુણાકારમાં પાંચ આવ્યા. તો એવી જ રીતના જ્યારે એનમું પદ જ્યારે લખવાની વાત આવે ત્યારે તમે કહેશો કે સર એને આમ લખી શકાય, વન ઇન્ટુ એન. શું લખી શકાય? વન ઇન્ટુ એન. તો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે એમાં શું થાય છે. ચાલો પછી તમારે મને ઓબ્ઝર્વેશન કહેવાનું છે, વોટ યુ હેવ ઓબ્ઝર્વડ. ઓકે, ચાલો. તો આમાં જે આ બે છે ને, બે એને હું આમ લખી શકું, ટુ ઇન્ટુ વન, રાઈટ? હવે વન ઇન્ટુ ટુ લખો કે ટુ ઇન્ટુ વન લખો એ તમને ખ્યાલ આવી જશે. તમે જ્યારે આગળના પર ફિલઅપ કરશો ને ત્યારે આ ચાર છે ને હું આમ લખી શકું ટુ ઇન્ટુ ટુ, આ સિક્સ છે ને હું આમ લખી શકું ટુ ઇન્ટુ થ્રી, પછી આઠ છે ને હું આમ લખી શકું ટુ ઇન્ટુ ફોર, પછી ટેન છે ને હું આમ લખી શકું ટુ ઇન્ટુ ફાઇવ, ડોટ ડોટ ડોટ. તો જુઓ બધામાં કોમન શું આવ્યું, બધામાં કોમન હોય એવો આવડો ઘટક છે. તો કે સાહેબ ગુણાકારમાં આગળ બે તો આવે જ છે બધામાં. ઓકે, પછી શું થઈએ છે? જો પહેલું પદ હોય ને તો અહીં ગુણાકારમાં એક આવ્યા, અહીંયા બીજું પદ ચાર હતું તો અહીંયા ગુણાકારમાં મારે કેટલા કરવા પડ્યા? બે. ત્રીજું પદ છ હતું તો મારે અહીંયા કેટલા કરવા પડ્યા ગુણાકારમાં? ત્રણ. ત્રીજું પદ હોય તો ત્રણ, ચોથું પદ હોય તો ચાર, પાંચમું પદ હોય તો પાંચ. તો એવી જ રીતના જ્યારે એનમું પદ આવશે ત્યારે બેના ગુણાકારમાં શું આવશે? યસ, તમે બધા બોયલા, મનમાં તો બોયલા જ છો, એન આવે. ઓકે, તો આનું એનમું પદ શું થઈ જશે? ટુ ઇન્ટુ એન. એમાં પણ બે તો આવ્યું જ ને કોમન. ઓકે, તો આના ઉપરથી ઓબ્ઝર્વ શું કર્યું છે તમે? આને હું બીજી કઈ રીતના લખી શકું? મેથ્સની લેંગ્વેજમાં બોલવાનું છે, પ્યોર મેથ્સ, નથિંગ એલ્સ, બીજું કંઈ પણ ના જોઈએ. તમે બધા પહેલું ચેપ્ટર તો ભણી જ ગયા, પહેલું એટલે એમ ગણ નહીં, મેં જે પહેલું ચેપ્ટર લીધું હતું એ, યસ, સંબંધ અને વિધેય, બહુ મસ્ત છે હો. એને કોઈ કોઈ ચેપ્ટર તો સમજતા જ નહીં, એ આખે આખું સંબંધ અને વિધેય, એટલે બહુ એમ કહી શકાય કે એ આખે આખું એક કહેવાય ને એક દુનિયા જ છે. ઇટ ઇઝ નોટ ઓનલી ચેપ્ટર, એ ખાલી તમારા બુકની અંદર એક ચેપ્ટર છે, પણ સંબંધ અને વિધેય ખરેખર જો હું તેને દરિયો કહું છું કે સંબંધ અને વિધેય નામનો દરિયો. રેડી? તો હવે આને મારે વિધેય સ્વરૂપે લખવું હોય તો હું આમ લખી શકું સાહેબ કે ફંક્શન એફ ફ્રોમ, એનો ડોમેન એટલે પ્રદેશ તરીકે આમાં હું શું લઈ શકું? જોવો, જોઈએ, એન થી આર અને એફ ઓફ એન બરાબર. હવે તમારે ફિલઅપ કરવાનું છે. જુઓ અહીંયા પ્રદેશ મારો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન છે, એનો મતલબ કે હું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એવા ઇનપુટ મૂકી શકીશ, કારણ કે ઇનપુટ છે એ હંમેશા પ્રદેશમાંથી લેવાનો હોય. સો પ્રદેશ અહીંયા મેં આર લખેલો છે, એ તો પછી જેવી શ્રેણી એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે, પણ હવે તમે આમાં શું ઓબ્ઝર્વ કર્યું? આનું મારે કોઈ પર્ટિક્યુલર ફોર્મ્યુલા બનાવવું હોય તો મારે એવું એક એવું સૂત્ર બનાવવું છે કે જેમાં હું કિંમત મૂકતો જાઉં ને તો મને વારાફરતી વારા બધા પદ મળતા જાય. તો તમે કહેશો કે સર આ બધામાં બે તો કોમન જ છે ને, તો સૂત્રમાં બે તો આવતા જ હશે, ચાલો ફાઇનલ બે આવે. પણ ગુણાકારમાં શું રાખવું? તો કે ગુણાકારમાં સાહેબ પહેલાં વન આવ્યા હતા, પછી ટુ આવ્યા હતા, પછી થ્રી આવ્યા હતા, પછી ફોર આવ્યા હતા, પછી ફાઇવ આવ્યા હતા. તો આ વન ટુ થ્રી ફોર ફાઇવ એ બધા આ એનમાં તો છે જ ને, અને એન નામનો ગણ છે પછી એકથી જ ચાલુ થાય. તો યસ, હવે અમને ખબર પડી કે સર અહીંયા કોઈ પણ પદ છે ને એ બેના ગુણાકારમાં કંઈક આવે છે, બેના ગુણાકારમાં કંઈક, એટલે અહીંયા બેના ગુણાકારમાં હું એન કરી દઉં છું, કારણ કે અહીંયા મેં ફોર્મ્યુલામાં એ શું રાખેલું છે, વેરિયેબલ એન. અહીંયા હું એક્સ રાખું તો ટુ એક્સ આવે, વાય રાખો તો ટુ વાય આવે. ચાલો હવે તમે ચેક કરો કે પ્રદેશ તમારો એન છે, એનનું સ્ટાર્ટિંગ વનથી થાય, એટલે આમાં તમે એન બરોબર વન મૂકશો એટલે બે ગુણ્યા એક એટલે બે મળી ગયું ફાઇનલ બે. ઓકે, પછી એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન છે, એમાં બીજી સંખ્યા બે આવે, મૂકવામાં એન બરોબર બે. તો એનો મતલબ કે તમે જ્યારે એન બરોબર વન મૂકશો એને લખાય આવી રીતના મેથેમેટિક્સમાં એફ ઓફ વન. અહીંયા એન બરોબર વન મૂકશો એટલે આવું થશે ને એફ ઓફ વન, વેલ્યુ જે મળતી હોય તો તમને બે જ મળશે અલ્પવિરામ. પછી તમે એન બરોબર બે મૂકશો એટલે એફ ઓફ ટુ, પછી તમે એન બરોબર ત્રણ મૂકશો એટલે એફ ઓફ થ્રી, પછી તમે એન બરોબર ચાર મૂકશો એટલે એફ ઓફ ફોર, પછી તમે એન બરોબર ફાઇવ મૂકશો એટલે એફ ઓફ ફાઇવ, લાસ્ટમાં તમે એન બરોબર એન જ રાખશો. શું રાખશો? એન બરોબર એન, એટલે તમને છેલ્લું પદ શું મળશે? એનું એનમું પદ શું મળશે? એફ ઓફ એન. ચેક કરી લો. ચાલો એફ ઓફ વન એટલે
આમાં મેં એન બરોબર વન મૂક્યા હશે તો બે ગુણ્યા એક એટલે બે મળી ગયું પેલું પદ, બે મૂકો એફ ઓફ ટુ એનો મતલબ શું થયો કે વિધેયમાં તમે બે મૂક્યા હશે એટલે અહીંયા બે મૂક્યા, અહીંયા બે મૂકો એટલે બે ગુણ્યા બે એટલે ચાર, બીજું પદ મળી ગયું. પછી એફ ઓફ થ્રી એટલે અહીંયા ત્રણ મૂકશો, ત્રણ ગુણ્યા બે એટલે છ, ત્રીજું પદ મળી ગયું. પછી એફ ઓફ ફોર એટલે અહીંયા તમે ચાર મૂકશો એટલે એફ ઓફ ફોર, પણ વેલ્યુ તમને અહીંયા મળે ચાર ગુણ્યા બે એટલે આઠ, એટલે ચોથું પદ મળી ગયું. જુઓ એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ એ શું દર્શાવે છે ખબર છે? કેટલામું પદ એનો ક્રમ દર્શાવે છે. એટલા માટે મેં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન રાખેલો છે પ્રદેશમાં. અહીંયા હું ઝેડ ન રાખી શકું. જો અહીંયા હું ઝેડ રાખું તો એનો મતલબ કે આમાં તમારે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી એવું પણ મૂકવાનું થાય, પણ હકીકતમાં આજે એન અહીંયા દર્શાવે છે અને આ બધામાં જે વન ટુ થ્રી ફોર દર્શાવે છે બરોબર, એ શું દર્શાવે છે? વન ટુ થ્રી ફોર ફાઈવ બધું મેં લખેલું છે, શું દર્શાવે છે? ક્રમનો નંબર દર્શાવે છે, પદનો નંબર, કે આટલામું પદ. હવે માઇનસ બેમું પદ એવું તમે કંઈ સાંભળ્યું છે કે માઇનસ દસમું પદ? ઓકે, તો એનો મતલબ એ થયો કે સાહેબ કોઈ પણ શ્રેણી હોય ને શ્રેણી એનો પ્રદેશ તો ફિક્સ જ હોય એન, કારણ કે એનમાંથી તમે મૂકશો વન ટુ થ્રી ફોર ફાઈવ, એનો મતલબ કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. રેડી, ડન? ઓકે, તો આમાં મારે એવું કરવું હોય તો કરીએ. ચાલો જો સૌ પ્રદેશ અહીંયા મેં આર રાખેલો છે, બાકી આમાં તો કદાચ હું અહીંયા એન્ડ રાખું ને તો પણ ચાલે, કારણ કે સૌ પ્રદેશ એટલે શું? તો કે આઉટપુટ. આઉટપુટમાં દર વખતે તમને શું મળશે? ધન સંખ્યા જ મળશે, અને એ પણ કેવી? પ્રાકૃતિક સંખ્યા જ પાછી મળવાની છે ને. માઇનસમાં જવાનો કોઈ ચાન્સીસ છે? તો કે ના, કારણ કે કોઈ પણ ઇનપુટ હશે એને તમે બે વડે ગુણવાના જ છો, એટલે અહીંયા હું એન્ડ રાખું તો ચાલે, પણ આ તો ઇન જનરલ આર મેં રાખી દીધો એટલે બધું આવી ગયું. ઓકે, એવી જ રીતે અહીંયા પણ હું આર જ રાખીશ તો આવું થશે કે ફંક્શન એફ ફ્રોમ એન ટુ આર અને એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ શું થશે વિચારો? તો કે અહીંયા વન તો ફિક્સ જ છે બધામાં, ચાલો એટલે વન તો આવશે જ વન. ઓકે, ભાઈ વન ના ગુણાકારમાં શું? જો કે વન ટુ થ્રી ફોર ફાઈવ બધું એવું બધું આવે છે, એનો મતલબ કે જેટલામું પદ એવડો ક્રમ. મારે પહેલું પદ જોતું હોય તો અહીંયા વન મૂકવા પડે એકના ગુણાકારમાં વન, મારે બીજું પદ જોતું હોય તો એકના ગુણાકારમાં બે મૂકવા પડે, ત્રીજું પદ જોતું હોય તો એકના ગુણાકારમાં ત્રણ, એનો મતલબ કે એકના ગુણાકારમાં એન, પણ એક આપણે ન લખીએ તો ચાલે ગુણાકારમાં. એટલે ફાઇનલ તમને આવું મળ્યું, શું મળ્યું? એફ ઓફ એન બરોબર એન. ચેક કરી લો, ચાલો આમાં તમે એન બરોબર વન મૂકશો એટલે તમને કયું પદ મળશે? એફ ઓફ વન એટલે કે પહેલું પદ, અહીંયા તમે વન જ મૂકવાના છો તો આર યુ પહેલું પદ વન. પછી તમે એમાં એન બરોબર બે મૂકશો એટલે થશે એફ ઓફ ટુ, ઈ એન બરોબર બે તમે અહીંયા મૂકશો એટલે તમને વેલ્યુ મળશે બે, તો આર યુ તમારું બીજું પદ બે, દેખાય છે બધાને? પછી એન બરોબર તમે ત્રણ મૂકશો એટલે અહીંયા ત્રણ મૂકશો, એફ ઓફ થ્રી એનો મતલબ શું થયો કે ત્રીજું પદ, ત્રણ મૂક્યા ત્રીજું પદ ત્રણ જ છે. પછી એન બરોબર ચાર મૂકશો એટલે એફ ઓફ ફોર થશે, અહીંયા પણ તમે એન બરોબર ચાર મૂકશો આર યુ ચોથું પદ ચાર. એટલે વિધેયમાં તમે એન બરોબર જે કિંમત મૂકશો ને એ શું દર્શાવે છે? શ્રેણીનું એટલામું પદ. આમાં હું એન બરોબર વીસ મૂકું તો એ મને શ્રેણીનું વીસમું પદ દર્શાવતું હશે, એ વાત ફાઇનલ છે, કારણ કે મારો પ્રદેશ અહીંયા સમજે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન. તો હવે જો મારે આની વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકું કે વિધેય એફ ફ્રોમ એન ટુ આર દ્વારા દર્શાવાતી પદાવલીને શું કહે છે? શ્રેણી કહે છે, અથવા તો એ પ્રકારના વિધેયને શું કહે છે? શ્રેણી કહે છે. અને એ વાત ફાઇનલ છે કે તમે જ્યારે અહીંયા એફ ઓફ એન લખશો, એફ ઓફ એન એનો મતલબ કે એનમું પદ થશે, કોઈક ફિક્સ છે, તો આ જે છે ને એ શાંત શ્રેણી દર્શાવે છે. રેડી, અનંત શ્રેણી હોય ને તો એનું એન પદ એનો મળ્યો, અનંત એટલે શું છે કોઈને કંઈ ખબર જ નથી, એટલે ગમે ત્યારે એનમાં પદની વાત આવે ને ત્યારે એ શ્રેણી કેવી હશે? હંમેશા શાંત શ્રેણી હશે. અનંત એટલે પતી ગયું, એનું એન પદ કે પી પદ કે ક્યુ પદ કે કાંઈ હોય જ નહીં, અનંત એટલે અનંત, ધેટ્સ ઇટ. રેડી, તો ચાલો હવે આપણે વ્યાખ્યા લખીએ ફાઇનલ.
चलो જોઈએ વ્યાખ્યા. શ્રેણી. રેડી? શું છે એની વ્યાખ્યા? કે એફ ફ્રોમ એન ટુ આર પ્રકારના હજી અથવા એફ ફ્રોમ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન છે એને કઈ રીતના દર્શાવી શકાય? આવી રીતના વન કોમા ટુ કોમા થ્રી કોમા ફોર કોમા ડોટ ડોટ ડોટ, છેલ્લે એન તો આવશે જ, થી આર પ્રકારના વિધેયને શ્રેણી કહે. રેડી? પછી હવે અહીંયા લખું કે સહપ્રદેશ તરીકે અનુક્રમે એન ઝેડ આર હોય તો તેને સહપ્રદેશ, સહપ્રદેશની વાત છે, પ્રદેશ તો ફિક્સ જ એનો એન જ હોય, સહપ્રદેશ તરીકે જો તમે એન ઝેડ અને આર રાખો અનુક્રમે તો તેને શું કહેવાય? આપણે લખીએ સહપ્રદેશ તરીકે અનુક્રમે એન ઝેડ આર હોય તો તેને, જો સહપ્રદેશ તરીકે તમે અહીંયા એન રાખશો તો એન થી એન થશે વિધેય, તો એને કેવું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. અલ્પવિરામ. હવે જો સહપ્રદેશ તરીકે તમે ઝેડ રાખશો અહીંયા ઝેડ, તો એને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી. પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી. અલ્પવિરામ. સહપ્રદેશ તરીકે જો તમે અહીંયા આર રાખશો, આર અહીંયા તમે આર રાખશો તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓની શ્રેણી. તો તેને પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી, વાસ્તવિક સંખ્યાઓની શ્રેણી કહે છે. ઓકે, ચાલો પછી બીજી વાત એ કરી દઈ કે આપણે અહીંયા જે વિધેય લખેલું છે એનું એન મુ પદ મને ખબર છે એન જ છે. એનો મતલબ કે એનું છેલ્લું પદ કંઈક વ્યાખ્યાય છે, તમને ખબર છે કે યસ છેલ્લું પદ છે ને અહીંયા એન મુ પદ હશે. ઓકે, ડન. તો હું અહીંયા એમ લખવા માંગુ છું કે એફ ફ્રોમ વન ટુ થ્રી ફોર અપ ટુ એન થી આર ને, જો અહીંયા એન મુપદ મને ખબર છે, એન મુપદ શું છે? એન મતલબ કે એનો એન્ડ મને ખબર છે કે શ્રેણી ક્યાં પૂરી થશે, તો કે એનમાં પદે છે ને આ શ્રેણીનો અંત આવી જાય, તો એનો મતલબ કે આવા પ્રકારના જે વિધેય છે એને શાંત શ્રેણી કહે છે. ઓકે, એટલે જો પેલા જે મેં લખેલું હતું ને ખાલી શ્રેણી લખી હતી, એટલે એમાં તમે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને રાખી શકો અથવા તો આવડો ગણ રાખી શકો. આ બે આમ જોવા જાવ તો અલગ અલગ છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન એ અનંત સંખ્યાઓનો ગણ છે, એમાં કોઈ એન્ડ નહીં હોય. જ્યારે અહીંયા મેં જે બીજું વિધેય લખેલું છે ને એમાં મેં એન્ડ રાખી દીધો સ્મોલ એન, એટલે બેયને શ્રેણી તો કહેવાય જ, પણ જો આ પ્રકારનું હોય તો એને અનંત શ્રેણી કહેવાય. શું કામે? કારણ કે એનો જે પ્રદેશ જે છે એનો એન્ડ મને ખબર નથી, પણ અહીંયા જે પ્રદેશ છે એનો મને એન્ડ ખબર છે કે સ્મોલ એન જે છે એ એનો એન્ડ છે, એનો મતલબ કે એન ઉપર છે અહીંયા શ્રેણી પૂરી થઈ જશે. એટલા માટે આવા પ્રકારના જે વિધેય છે એને શાંત શ્રેણી કહે છે. જ્યારે એફ ફ્રોમ એન ટુ આર ને અનંત શ્રેણી કહે. ઓકે, હવે બીજી વાત, એ તમારા બધાના મનમાં ક્વેશ્ચન થતો હશે કે સર એ વાત તો ફાઇનલ થઈ ગઈ, ચાલો આવા પ્રકારના જે વિધેય હોય એને શ્રેણી કહેવાય, પણ
એનું છેલ્લું પદ શું એટલે એ પણ પહેલા લખી નાખીએ. ચાલો પહેલા છેલ્લું પદનું કહી દઉં. એફ ઓફ વન, એફ ઓફ ટુ, કોમા એફ ઓફ થ્રી, ડોટ 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 એફ ઓફ એન એ અનુક્રમે શું દર્શાવે છે? પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ અને એનમું પદ દર્શાવે છે. ઓકે, બીજી વાત એ કે એનમાં પદને સંકેતમાં ઘણા બધા સંકેત છે એના, એ એન અથવા તો ટી એન અથવા તો સ્મોલ ટી એન, બરોબર. પણ આપણી એનસીઆરટીમાં જે આવડો સિમ્બોલ રહેશે એ એન, તો એનમાં પદને સંકેતમાં તમે ટેન્થમાં જે સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા એમાં આઈ થિંક ટી એન આવતું, ટી એન. આ એન છે ને નીચે સફિક્સમાં થોડોક નીચે રાખેલો છે, ગુણાકારમાં નથી. લાનો મતલબ શું થયું? આ ત્રણેયના મતલબ એનમું પદ જ થાય. તો એનમાં પદને સંકેતમાં આના વડે દર્શાવવામાં આવે છે. આના વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ કોઈ પણ શ્રેણી હોય શું એને સૂત્ર દ્વારા દર્શાવી શકાય? કારણ કે તમે આ કીધું કે ભાઈ એફ ઓફ વન એટલે કઈક સૂત્ર તો હશે ને વિધેયનું, એમાં તમે એન બરોબર વન મૂક્યા. પછી તમે આ લખ્યું કે એફ ઓફ ટુ, તો કઈક ફોર્મ્યુલા તો હશે ને કે એફ ઓફ એન આર યુ, આવી રીતને કઈક હોવું તો જોઈએ ને કે એફ ઓફ એન બરોબર ક્વેશ્ચન માર્ક. પછી તમે એન બરોબર વન મૂકશો એટલે તમને મળે એફ ઓફ વન, એન બરોબર બે મૂકશો એટલે મળશે એફ ઓફ ટુ. પણ સામેની સાઈડ કઈ હશે તો ખરા ને એનના સ્વરૂપમાં, તો શું દર વખતે એવું જરૂરી છે શ્રેણી માટે કે કઈક સૂત્ર મળવું મળે? શું દર વખતે એવું જરૂરી છે કે એનું કઈક સૂત્ર મળે? ઓકે, તો દર વખતે એવું જરૂરી નથી કે શ્રેણી છે એને પર્ટિક્યુલર સૂત્ર દ્વારા દર્શાવી શકાય. હમણાં મેં જે બે એક્ઝામ્પલ લીધા હતા આની પહેલા, એમાં સૂત્ર મળતું હતું. પહેલામાં સૂત્ર તમને આવું મળ્યું હતું કે એફ ઓફ એન બરોબર એન પહેલામાં, અને બીજામાં તમને આવું સૂત્ર મળ્યું હતું કે એફ ઓફ એન બરોબર ટુ એન. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ ઓલવેઝ યુ ગેટ અ ફોર્મ્યુલા ઓફ દેટ ફંક્શન. દર વખતે એવું જરૂરી નથી કે વિધેયનું તમને સૂત્ર મળે અથવા તો એ શ્રેણીનું સૂત્ર મળે. એક ઉદાહરણ આપું, ચાલો આપણે લખીએ. ચાલો કે દરેક વખતે એવું જરૂરી નથી કે શ્રેણીને કોઈક સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. શ્રેણીને એટલે કે એનમાં પદને, એનમું પદ તમને ખબર પડી ગઈ, એનું એનમાં પદનું તમને સૂત્ર ખબર હોય એટલે એમાં તમે વન ટુ થ્રી પર દર વખતે તમે મુકતા રહેશો. એટલે અહીંયા શ્રેણીને કાઢીને હું લખી નાખું છું એનમાં પદને. ઓકે, દરેક વખતે એવું જરૂરી નથી કે એનમાં પદને કોઈક સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. ઓલું એફ ઓફ એન બરોબર એન લખ્યું હતું પહેલામાં, આપણો ફોર્મ્યુલા શું હતું? એફ ઓફ એન બરોબર એન, તે શું દર્શાવે છે? એન મું પદ દર્શાવે છે ને આર યુ, મેટ લખેલું છે, ક્યાં ગયું? હા, એફ ઓફ એન જઈને શું કહેવાય? એન મું પદ કહેવાય. આર યુ એફ ઓફ એન એટલે એન મું પદ દર્શાવે છે. ઓકે, ડન. તો એવું જરૂરી નથી દર વખતે કે તમને એન મું પદ જે છે એનું કોઈક સૂત્ર મળે જ, એટલે દરેક વખતે એવું જરૂરી નથી કે એનમાં પદને કોઈક સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, બે, ત્રણ, પાંચ, સાત, ઓકે, અગિયાર,
જોઈ શકો છો તમે અહીંયા આ શ્રેણી છે, શ્રેણી કેવી શ્રેણી છે, બે છે અવિભાજ્ય, ત્રણ પણ અવિભાજ્ય, પાંચ અવિભાજ્ય, સાત અવિભાજ્ય, અગિયાર અવિભાજ્ય, એનો મતલબ કે આ શ્રેણી તો છે ભાઈ, શ્રેણીમાં કોઈ ના પાડી જ ન શકે, આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. ઓકે, પણ આનું એનમ ઉપર છે એ કોઈ સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકાય નહીં. વાત સમજાણી? આમાં આમાં કયું છે, એનમ પદમાં તમે શું સૂત્ર લગાવો કયો છે મને? આ તો આની પહેલાના જે બે એક્ઝામ્પલ હતા એમાં તો કંઈક એક સૂત્રતા જળવાઈ રહેતી હતી, કન્ટિન્યુટી જળવાઈ રહેતી હતી કે ભાઈ બધા પદના ડબલ થાય છે, બે ચાર છ આઠ, એટલે તમે કીધું કે ભાઈ યુગ્મ સંખ્યા છે એટલે એનમ ઉપર જે છે એ આપણે કહી દીધું ટુ એન, પણ આમાં તો અવિભાજ્ય સંખ્યા છે તો આનું જે એનમ ઉપર છે એ રજૂ કરી શકાય નહીં. ઓકે, રેડી? હા, એમ કહી શકે કે આનું એનમ ઉપર એટલે એનમી અવિભાજ્ય સંખ્યા, પણ પરંતુ એનું સૂત્ર તો ન જ મળે. રેડી? ફોર એક્ઝામ્પલ આવડું આ છે, માં એનમાં પદનું, એનમાં પદનું કોઈ સૂત્ર મળતું નથી. રેડી? તો અહીંયા તમે જોવા જાઓ તો આનું પાલન થાય છે એફ ફ્રોમ એન ટુ આર, એન ટુ એન રાખો કારણ કે પ્રાકૃતિક આમાં જેટલા પણ પદ છે એ બધા પ્રાકૃતિક સંખ્યા જ છે. હા, એટલે એમ કહી શકાય આનું વિધેય તમારે બનવું તો સૂત્ર ન મળે, પણ એન થી આર પ્રકારનું કંઈક છે ખરા વિધેય એવું કહી શકાય, કારણ કે આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ, એ બધા તમારા ઇનપુટ છે. અને ફોર્મ્યુલા બનાવવું તો એમ બની શકાય કે એફ ઓફ એન બરોબર એનમી અવિભાજ્ય સંખ્યા, આને વિધેય સ્વરૂપે લખી તો શકાય જો આવી રીતના, પણ સૂત્ર ન મળે એનું એ ફાઇનલ છે કે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એન બરોબર એનમી અવિભાજ્ય સંખ્યા. ઓકે, રેડી? તો હવે તમે એન બરોબર વન મૂકો એટલે એફ ઓફ વન અહીંયા લખશો એટલે એકમી અવિભાજ્ય સંખ્યા, એકમી એટલે પહેલી, બધાને ખબર છે પહેલી અવિભાજ્ય સંખ્યા બે જ છે, એક ન હોય કારણ કે એક છે વિશિષ્ટ સંખ્યા છે. રેડી? પછી એન બરોબર બે મૂકશો એટલે બેમી અવિભાજ્ય સંખ્યા, બેમી એટલે બીજી અવિભાજ્ય સંખ્યા, એટલે તમને ખબર છે બીજું પદ તમને ત્રણ મળશે. એવી જ રીતના ત્રણ મૂકશો એટલે ત્રણમી અવિભાજ્ય સંખ્યા એટલે કે ત્રીજી અવિભાજ્ય સંખ્યા, તમને ખબર છે પાંચ મળે. જોઈ લ્યો બધી અવિભાજ્ય સંખ્યા છે લાઇનમાં છે, બે ત્રણ પછી ચાર નું આવે, પાંચ છ નું આવે, સાત આઠ નવ દસ એનું આવે, પછી અગિયાર, અગિયાર પછી તેર, તેર પછી સત્તર. રેડી? એટલે આવી રીતના રજૂ કરી શકાય, પણ આનું ફોર્મ્યુલા ન ખબર પડે કે એન બરોબર અમે એટલા મૂકવું પછી મેથેમેટિકલ કંઈક ગણતરી કરું એટલે મને પદ મળી જાય, એમ ન થાય. વિચારવું તો તમારે જ પડે, આમાં એન બરોબર પંદર મૂકું એટલે પંદર મી અવિભાજ્ય સંખ્યા થાય, આન્સર પંદર નથી, પંદર મી અવિભાજ્ય સંખ્યા, એટલે તમારે લાઈનમાં વિચારવું પડે ગેસ પંદરમી અવિભાજ્ય સંખ્યા કઈ છે. રેડી? એટલે દર વખતે એવું જરૂરી નથી કે એન પદ હોય ને એનું કંઈક સૂત્ર મળે છે, રાઈટ? ઓકે, હજી એક એક્ઝામ્પલ આપ્યું તમારે લખવાનું નથી, પણ જો સમજાવું તમને. માની લો કે મેં આવી રીતના રાખ્યું હોય કે એફ ઓફ એન બરાબર એન માઇનસ વન, એન માઇનસ ટુ, એન માઇનસ થ્રી પ્લસ ટુ એન માઇનસ વન, આવું એક એનમ ઉપર છે અથવા તો એક વિધેય છે એનું એનમ ઉપર મેં આવી રીતના દર્શાવેલું છે. તો હવે મારે આમાં એન બરોબર વન મૂકો એટલે મને પેલું પદ મળે એટલે કે એફ ઓફ વન મળે. શું મળશે એફ ઓફ વન? અહીંયા એન બરોબર વન મૂકો એટલે વન માઇનસ વન એટલે ઝીરો, એટલે આ તો બધું ઝીરો થઈ ગયું, એટલે અહીંયા મૂકો ન રે, બે એક બેમાંથી એક જાય તો એક. ચાલો એન બરોબર બે મૂકો, એન બરોબર બે મૂકશો ને અહીંયા બેમાંથી બે જાય એટલે ઝીરો, આ બધું નીકળી ગયું, બે દુ ચાર માઇનસ એક એટલે ત્રણ, એન બરોબર ત્રણ મૂકો, ત્રણ મૂકશો એટલે ત્રણ માઇનસ ત્રણ એટલે ઝીરો, આ બધું નીકળી ગયું, ત્રણ દુ સિક્સ માઇનસ વન એટલે ફાઈવ. વોટ ઇઝ ધી આન્સર ઓફ એફ ઓફ ફોર? જો પેલું પદ એક, બીજું પદ ત્રણ, ત્રીજું પદ પાંચ, એટલે સ્વાભાવિક છે તમને મગજમાં એવું થતું હોય સર બબેનો ગેપ છે એક ત્રણ પાંચ, તો તમને એવું લાગતું હશે કે એફ ઓફ ફોર નો આન્સર સાત આવતો હશે. સાત ચેક કરો જે એફ ઓફ ફોર નો આન્સર સાત આવે છે. ચાલો જોઈએ એફ ઓફ ફોર, એટલે ચાર માંથી એક જાય તો ત્રણ, ચાર માંથી બે જાય તો બે, ચાર માંથી ત્રણ જાય તો એક, એટલે લખતો નથી. પછી પ્લસ ચાર દુ આઠ માંથી એક જાય તો સાત,
એટલે ફાઇનલ એફ ઓફ ફોર મળશે શું તમને? 3 × 2 = 6 અને 7 13 મળે છે. જો તમે તો કહેતા હતા કે 7 મળે. રેડી? તો અહીંયા ચોથા પદ પછી છે ને તમે કોઈ જજમેન્ટ ના લગાવી શકો કે આનું શું છે, અથવા તો આનું સૂત્ર સ્વરૂપે એફ ઓફ ફોર જે ને તમે જો એફ ઓફ એન બરાબર આવડું સૂત્ર કહેતા હોય તો આ સૂત્ર તમે લખ્યું તો પછી બધા પદ માટે સાચું પડવું જોઈએ ને. 1 મૂક્યો તો 1 મળ્યા, 2 મૂક્યા તો 3 મૂક્યા, 3 મૂક્યા તો 5 મૂક્યા, તો 2નો ગેપ રહેતો તો 4 મૂકો તો 7 આન્સર આવવો જોઈએ, પણ 7 આવતો નથી. એટલે સૂત્ર કોઈ પણ પદ છે એને તમે સૂત્ર દ્વારા જે ઓળખી જ શકો એવું જરૂરી નથી. જો શ્રેણી એ પ્રકારની હોય તો તમે અનુમાન લગાવી શકો. એટલે આમાં હું શું કહેવા માગું છું કે એનમાં પદના સૂત્ર ઉપરથી તમે ચોથા પદનું અનુમાન ન લગાવી શકો. અનુમાન લગાવ્યું તો તમે 7, પણ તમારું અનુમાન ખોટું પડ્યું. ઓકે, ડન. એટલે આ તો વધારે થોડાક આપણે ડેપ્થમાં વહી ગયા. બાકી શ્રેણી એટલે તમે જોઈન કહી દેશો કે સાહેબ આ શ્રેણી છે. આપણે દાખલામાં ક્યારેય તમને એમ નહીં પૂછે કે આ શ્રેણી છે કે આને વિધેય સ્વરૂપે દર્શાવો કે એમ. રેડી? પણ આ તો મને થોડુંક ડેપ્થમાં જવાની ઈચ્છા થઈ એટલે મેં તમને કહી દીધું કે ભાઈ આ શ્રેણીની વ્યાખ્યા છે. અને દર વખતે એવું જરૂરી નથી કે એફ ઓફ એન છે એટલે કે એનમ ઉપર છે એનું કોઈક સૂત્ર હોય. ઓકે. અને જો આવી રીતના શાંત ગણ તમે લીધેલો હોય પ્રદેશમાં તો એને શાંત શ્રેણી કહેવાય. આવી રીતના અનંત ગણ લીધેલો હોય તો એને શું કહેવાય? અનંત શ્રેણી કહેવાય. પણ પ્રદેશ તમારો ફિક્સ છે, પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ. એમાં પાછો ઝેડ આર ક્યુ ચાલશે નહીં, કારણ કે ઝેડ મૂકશો તો -1મું પદ -2મું પદ એવું દર્શાવે, વિચ ઇઝ નોટ પોસિબલ. ક્લિયર છે? તો ચાલો આટલું હોય તમે લખી નાખો, પછી આપણે સ્વાધ્યાય 9.1 છે એનું સ્ટાર્ટિંગ કરીશું. પણ એની પહેલાં ચાલો હજી એક શ્રેઢીની વ્યાખ્યા પણ તમને આપી દઉં. શ્રેઢી a1 a2 a3 .. an ને સંગત પદાવલિ a1 + a2 + a3 + an ને શ્રેઢી કહે. જોઈ લ્યો, આવી રીતે તમને એક શ્રેણી આપી દીધી. એ1 એટલે પેલું પદ, એ2 એટલે બીજું પદ, એ3 એટલે ત્રીજું પદ, આવી રીતે એક શ્રેણી આપેલી છે. એને સંગત હું કોઈ એક પદાવલી લખો. પદાવલી એટલે કોઈ એક પદ. પણ કેવી રીતના લખ્યું છે મેં જોવો જોઈએ. આ જેટલા પણ પદ હતા ને બધાની વચ્ચે મેં શું મૂકી દીધું? પ્લસની નિશાની. એનો મતલબ કે શ્રેણીના બધાય પદ છે એનો તમારે સરવાળો કરતો જવાનો અને પછી જે તમને મળે એને શું કહેવાય? શ્રેઢી. સરવાળો કરવાનો નથી, ખાલી પ્લસની નિશાની રાખવાની છે. શોરૂમમાં કેમ મસ્ત મજાના ચંપલ કપડાં બધી રાખવી દેખાડવા માટે, એમ પ્લસની નિશાની તમે રાખી દીધી એમનામ, એટલે એ શું બની ગયું? શ્રેઢી. તો હવે વિચારો જે આવડવા જે મેં લખેલું છે એને શું કહેવાય? એન પદનો સરવાળો થઈ ગયો. આ પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ એવી રીતે આગળ ગયા, છેલ્લે તમે એનમું પદ અહીંયા રાખો છો સરવાળામાં, તો એ શું દર્શાવે છે? એન પદનો સરવાળો દર્શાવે છે. ઓકે, ડન. તો શ્રેણી અને શ્રેણીમાં ખબર પડી કે શ્રેણી એટલે તમે બધા પદ લખી નાખ્યા, પણ શ્રેઢી એટલે બધા પદની વચ્ચે તમે પ્લસ મૂકી દીધા. તો આ જે શ્રેઢી છે ને એને આમ પણ લખી શકાય. જોવો, ઉપરયુક્ત શ્રેઢીને આવી રીતના પણ દર્શાવી શકાય. સિગ્મા એટલે સરવાળો દર્શાવે છે, તમારે ફિઝિક્સમાં આવી ગયું છે. હું અહીંયા એ કે રાખી દઉં છું, એ કે, અને કે ની વેલ્યુ મૂકી દઉં કે બરોબર 1 થી k = n. ઓકે, ઉપરયુક્ત શ્રેઢીને આવી રીતના પણ દર્શાવી શકાય. જોવો શું થશે. સિગ્મા એટલે સરવાળો, એ તમે વાત યાદ રાખો. ચાલો એ કે જે નીચે છે સફિક્સમાં નીચે, એટલે કે બરોબર 1 તમે આ તમારી લોઅર લિમિટ છે, અહીંથી તમારે સ્ટાર્ટ કરવાનું. ઉપર જઈ તમારી મેક્સિમમ લિમિટ છે કે જ્યાં તમારે પૂરું કરવાનું. તો ચાલુ તમારે કે બરોબર 1 થી કરવાનું છે. કે બરોબર 1 મૂકશો એટલે શું મળશે? a1. સિગ્મા એટલે સરવાળો, એટલે મૂક્યા પ્લસની નિશાની. પછી કે બરોબર 1 પછી શું આવે? 2, એટલે તમે મૂક્યા 2 એટલે a2. સિગ્મા એટલે સરવાળો, એટલે પાછા મૂક્યા પ્લસ.
બે પછી આવશે ત્રણ, મૂકા ત્રણ અહીંયા એટલે થશે એ થ્રી, પાછો સિગ્મા એટલે સરવાળો એટલે પ્લસની નિશાને મૂકી, એવી જ રીતના ડોટ 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 એટલે કે ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ લાઇનમાં બધે આવતા ગયા, પછી તમે થાકી ગયા એટલે તમે મૂક્યું છેલ્લું પદ, છેલ્લું પદ એટલે કે બરોબર એન મૂકવાના, એટલે અહીંયા એન મૂકશો એટલે દર્શાવશે એ એન. તો જો મળી ગઈ ને શ્રેઢી એવડિયા, એ વન પ્લસ એ ટુ પ્લસ એ થ્રી અપ ટુ એ એન, તો એનો મતલબ કે આ જે શ્રેઢી મેં લખી હતી એને શોર્ટમાં, આને હું કહીશ સિગ્મા ફોર્મ. તો કોઈ પણ શ્રેઢી છે એને સિગ્મા ફોર્મમાં તમે આવી રીતના લખી શકો. એકાદો વેરિયેબલ એ નવો નાખી દેવાનો, કે રાખવો હોય તો કે, એક્સ રાખવો હોય તો એક્સ, પી રાખવો હોય તો પી, પણ પછી એની વેલ્યુ તમને એ મૂકતા આવડવી જોઈએ કે મિનિમમ વેલ્યુ શું છે, મેક્સિમમ વેલ્યુ શું છે. રેડી? ઓકે, અહીંયા તમે એન રાખો તે વાંધો ન આવ્યો, તો અહીંયા એન બરોબર વન થી એન બરોબર એન એવું થશે. પણ મેં કંઈક વેરિયેબલ ચેન્જ કર્યો, શું કામ ચેન્જ કર્યો, એટલે તમે અહીંયા બે સરખા ન થાય એટલા માટે કે બરોબર એન. હવે તમે એ એન રાખ્યા હોય તો એન બરોબર વન મૂકો એટલે એ વન, એન બરોબર ટુ મૂકો એટલે એ ટુ, પછી છેલ્લે તમારે મૂકવું ત્યારે તમે શું કરશો, એન બરોબર એન જ મૂકવાના છો. રેડી? એટલે એવું કરી શકાય છે. તો આજે આખી વાત થઈ શ્રેણી અને શ્રેઢી. તો શ્રેઢી છે એ શું છે હકીકતમાં, શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય સિક્વન્સ, શ્રેઢીને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ. તો આવી રીતના કોઈ એક શ્રેણી આપેલી હોય એને સંગત તમે આવી રીતના પ્લસની નિશાની બધા પદ વચ્ચે મૂકી દો તો એને કહેવાય શ્રેઢી, અને શ્રેઢીને સિગ્મા ફોર્મમાં આવી રીતના લખી શકાય. સિગ્મા ફોર્મ જે હવેથી તમારા મગજમાં ખાસ ફિટ કરી દેજો, જરા પણ ઢીલું થવું જોઈએ નહીં સિગ્મા ફોર્મ મગજમાંથી. રેડી? કારણ કે આગળ તો આપણે જેમ એક્સરસાઇઝ સોલ્વ કરશું એમ લાસ્ટમાં આપણે એક સિગ્મા વાળું આખું એક ચેપ્ટર આવશે, સિગ્મા સરવાળાનું જ આખું ચેપ્ટર છે. આપણા ગણિતશાસ્ત્રીઓનો છે ને બહુ મોટો ફાળો છે શ્રેણીમાં. સૌ પ્રથમ આર્યભટ્ટ છે ને, આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રી, એના પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આપ્યું આવી રીતના કે ભાઈ વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ, એવી રીતના આગળ જતા જાઓ એન પદ સુધીનો સરવાળો કરવો હોય મારે તો આનું સૂત્ર શું, હું ગણવા નહીં બેસું. મને કહો કેમ કહેશે કે ભાઈ પેલી 500 સંખ્યાઓનો સરવાળો કરો તો હું વેઢેથી ગણવા નહીં બેસું કે એક પછી બે એટલે ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ, દસ ને પાંચ પંદર, એમ ગણવું નથી તો રાતની રાત નીકળી જાય. કોક 500,000 નો સરવાળો કહે અને 5 કરોડ સંખ્યાનો કહે, પછી એનું ફોર્મ્યુલા શું છે એ આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ સૌ પ્રથમ જે કીધેલું હતું કે આના સરવાળ, આના સરવાળાનું સૂત્ર શું છે, આને બોલાય પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. છે તો આ શ્રેઢી જોઈ લ્યો. પછી એ જ ગણિતશાસ્ત્રીને આવું પણ સમજ્યું કે ભાઈ 1² + 2² + 3² + 4² + 4² પ્લસ ડોટ 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 છેલ્લે આવશે એન સ્ક્વેર. આને શું વચાય કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળા. અહીંયા ખાલી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા એનો સરવાળો, અહીંયા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. તો આનું પણ ફોર્મ્યુલા છે. મને કહો કેમ કે ભાઈ પેલી 4 સંખ્યા પ્રાકૃતિક, પેલી પ્રથમ 4 પ્રાકૃતિક, એટલે જ હું બોલું છું પ્રથમ, ખાલી કહો કેમ કે 4 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો. તો પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત છે, મારે કઈ 4 લેવી? એટલે તમે ગમે ત્યારે આવી રીતના જો 1 થી સ્ટાર્ટ થતું હોય બધા પદ આવી જતા હોય લાઈનમાં, તેને બોલવું પડશે પ્રથમ. હું તમને એમ પૂછું કે ભાઈ પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા એના વર્ગ કરવાના અને પછી એનો સરવાળો કરવાનો. બધા કહેશે કે સર 1, પછી આવશે 4, પછી આવશે 9 અને પછી આવશે 16. એટલે 1 ને 4 5, 5 ને 9 ઊંધેથી ચાલુ કરો, 16 ને 9 25 ને 4 29 ને 31. સાચી વાત છે. પણ હવે હું એમ કહું કે સાહેબ પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યા એના વર્ગ અને એનો સરવાળો. થોડાક મોરા પડી જાય કે નહીં તમે, હાલો 30માં તમે ગણતરી કરી લ્યો, પણ 1000 કે 1500 કે 2000 સંખ્યા આપી દે ને એના વર્ગ કરો. ઓ, પેલા તો વર્ગ કરવા માટે તમે થાકી જાવ સાહેબ, વર્ગ કરવા માટે થાકી જાવ. કારણ કે આપણને તો મેક્સિમમ 30-40 સુધીના માંડમાં યાદ હોય છે, અમુકને જે 20 જાઓ અમુક માથા ગંજોરો પડે સાહેબ અહીંયા 30 યાદ નથી. એટલે એવું કરતા નહીં. હવે તો જો કે કેલ્સી એટલે ફટાફટ ધડાધડ 25 × 25 તો કે 625, 27 × 27 આ આન્સર આપી દઈએ. ઓકે, એટલે કેલ્સી આવતા જે છે તમારે યાદ રાખવાનું થોડુંક ઓછું થઈ ગયું છે, પણ એટલીસ્ટ 20 સુધીના તો તમને બધાની યાદ હશે જ એવી મારી આશા છે, અપેક્ષા છે તમારા પાસે. રેડી? તો આ થોડુંક આમ હિસ્ટ્રીમાં આવી ગયું કે ભાઈ શ્રેણી જે છે આ છે શ્રેઢી.
તો આર્યભટ્ટને હમણાં ગણિતશાસ્ત્રીએ છે આના બધાના ફોર્મ્યુલા કે ડિરાઈવ કરેલા છે. જ્યારે ટાઈમ આવશે, આપણે જ્યારે શ્રેણીમાં આગળ વધીશું, આ જ્યારે ટોપિક આવશે ત્યારે હું પણ તમને આની પ્રૂફ આપીશ. રેડી? તમે ટ્રાય કરજો, તમને મળે તો વેલ એન્ડ ગુડ, પણ હજી વાર છે એની. પહેલાં તો આપણે શ્રેણી અને શ્રેણીનું જે પહેલું એક્સરસાઇઝ છે 9.1 એ સોલ્વ કરીશું, પછી 9.2 એ આવશે તમારી સમાંતર શ્રેણી જે તમે 10મામાં સ્ટડી કરી છે. ઓકે ઓકે. ઘનનો સરવાળો છે ને, ઘનનો, કે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન, એવી જ રીતના છેલ્લે n નો ઘન, એનું પણ ફોર્મ્યુલા છે. 4 ઘાટનું ફોર્મ્યુલા બધાના થઈ શકે, પણ એમાં થોડીક મહેનત વધારે કરવી પડે. ઓકે, ડન. અને હજી એક ગણિતશાસ્ત્રી થઈ ગયા જેનું નામ તમને બધાને ખબર હશે, એના જ નામ ઉપરથી એને જે શ્રેણી ડેવલપ કરેલી હતી, ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી તમને બધાને ખ્યાલ છે કે 1 પછી 2 પછી 3 સ્ટાર્ટ થાય, કે આગળની બે સંખ્યાના સરવાળો દર્શાવે છે. તો એની પાછળ પણ એક હિસ્ટ્રી છે કે ભાઈ એક ખેતર હતું, એની અંદર એક માળી હતો, માળી સસલાના ઉછેર કરતો હતો. પહેલાં એક સસલું, સસલા અને સસલીની જોડ હતી, પછી મહિના દિવસ પછી જઈ 3 થઈ ગયા, એક બચ્ચાને જન્મ આપ્યો, ફરી પાછો 2 બચ્ચાને જન્મ આપ્યો. એની આખી એક હિસ્ટ્રી છે, એના ઉપરથી ફિબોનાકી શ્રેણીનો ખ્યાલ આવ્યો. ઓકે, ડાયરેક્ટ કોઈ ફિબોનાકી શ્રેણી બની નથી. મને કેમ ખબર પડે કે આગળના બે પદના સરવાળા મૂકું, એક મારે સિરીઝ ડેવલપ, મને કંઈક વિચાર તો મળવો જોઈએ ને. તમને ખ્યાલ હોય તો તમે મિશન મંગલમ બધા પિક્ચર જોયું હશે, ભાઈ એમાં પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ સ્પેસ શટલ જે છે અહીંથી તમે છોડવાના જો, બરાબર, એની એન્જિનની કંઈક કેપેસિટી ફિક્સ છે કે ભાઈ આમાં આટલા ટન છે તમે ફ્યુલ છે એમાં રાખી શકો, પણ એટલા ફ્યુલમાં ચંદ્ર સુધી, મંગળ ગ્રહ સુધી પહોંચવું અઘરું હતું. પણ એક વખતે એ જે હિરોઈન જે છે, એક્ટ્રેસ જે છે, એને કુકિંગ એટલે કે રસોડામાંથી એક વિચાર આવી ગયો કે ભાઈ બાટલો પૂરો થઈ ગયો હતો, પૂરી તરતા હતા, છેલ્લો એક ઘણવો બાકી હતો. પછી ખબર પડી કે ભાઈ બાટલો તો પૂરો થઈ ગયો છે, છેલ્લો ઘણવો બાકી છે, હજી થોડીક પૂરી તરવાનું બાકી છે, તરી શકે તો કે યસ, કારણ કે ઓલરેડી જે એટલું તેલ તો ગરમ હતું જ કે એમાં તમે કદાચ છેલ્લે છેલ્લે 3-4 પૂરી નાખી દીધું તો તરાઈ જાય. એના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે ભાઈ એક વખત તમે બર્ન્ટ કરી દીધું, એક વખત તમે જેને ઇગ્નિશન આપી દીધું તો 2-3 રાઉન્ડ તો મારી જ જાય, એ પછી કેટલા મારી આપણને ખ્યાલ નથી, પણ પછી તમે કદાચ એનું ઇગ્નિશન સ્ટોપ કરી દો તો ગરમ થઈ ગયું એટલે થોડીક વાર તો ફરે જ, વરી પછી એમ લાગે કે હવે પાછી ઇગ્નિશનની જરૂર છે, વરી પાછું સ્ટાર્ટ આપ્યું, થોડુંક પછી ઇગ્નાઇટ કર્યું, ફ્યુલ થોડુંક બેર્યું, વરી પાછા રાઉન્ડ માર્યા. એવી રીતના એનો મતલબ એમાંથી એને વિચાર આવ્યો કે જો પૂરી તરી શકાતી હોય, ગેસ બંધ કરી દીધા પછી જો એકાદા બે ઘણમાં પૂરી ના તરી શકાતા હોય તો સ્પેસ શટલ કેમ ન જાય, એક વખત ઇગ્નિશન કરી દીધું પછી આગળ જવું જ જોઈએ. એ વિચાર ઉપરથી એને કીધું કે ભાઈ આટલી જે કેપેસિટી જે છે તમારી એન્જિનની કેપેસિટી, ઓકે, ફ્યુલ ટેન્કની કેપેસિટી જે છે, કે આટલા ફ્યુલમાં પણ મંગળ ગ્રહ સુધી પહોંચી શકાય છે. અને ઇન્ડિયા એવો પ્રથમ દેશ બન્યો કે જેને મંગળ ગ્રહ સુધી યાત્રા, જે સફર જે છે પૂરી કરી નાખી. રેડી? તો એવી જ રીતના ફિબોનાકી જે શ્રેણી છે એનો વિચાર અહીંથી આવ્યો કે ભાઈ સસલાની એક જોડ હતી, એક માળીને વિચાર આવ્યો કે ભાઈ પહેલા મહિને આટલા થયા બચ્ચા એના માતા પિતા સહિત, બીજા મહિને આટલા થયા, તો 15મા મહિને કેટલા હશે ક્વેશ્ચન માર્ક, એના ઉપરથી ફિબોનાકી શ્રેણી જાકી ડેવલપ થઈ. ઓકે, એમાં વધારે ડેપ્થમાં પડવું નથી, તમને બધાને ખબર જ છે વોટ ઇઝ ફિબોનાકી સિરીઝ. તો આ જે બોર્ડ ઉપર જે લખેલું છે એને તમે નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે સ્ટાર્ટ કરશું એક્સરસાઇઝ 9.1. ફટાફટ ચાલો, બહુ મસ્ત મજાનો ચેપ્ટર છે, કમ્પેરેટિવલી ઇઝી, પણ તમને આમાં નવું ઘણું જાણવા મળશે. જેડબલી લેવલે તમે જોવા જાઓ તો બહુ મસ્ત ચેપ્ટર, કારણ કે દર વખતે આમાંથી ક્વેશ્ચન ફિક્સ હોય જ એમ, અને ઇઝી હોય તમારાથી આરામથી થઈ જાય, પણ થોડુંક એક્સ્ટ્રા કરવું પડશે મારી સાથે, થોડુંક ડેપ્થમાં જવું પડશે. ખાલી એનસીઆરટી કરીને તમે એમ બેસી જાઓ કે સાહેબ એનસીઆરટીનો કોઈ પણ સમ પૂછો મને આવડી જાય, એનસીઆરટીનું આવડી જાય, પણ બારનું જે થોડુંક ક્યારેક પૂછાય ત્યારે તમને ખબર હોવી જોઈએ. ઈ જેડબલ્યુ ભાઈ,
चलो स्वाध्याय 9.1 શું આપેલો છે ક્વેશ્ચન જોઈએ આપણે. એવું કીધું છે કે પ્રશ્ન 1-6 માં જેનું એનમું પદ આપેલ છે તે શ્રેણીઓના પ્રથમ 5 પદ લખો અને એમાં પહેલો ક્વેશ્ચન છે an બરોબર n ઇન્ટુ n પ્લસ 2 an બરોબર n ઇન્ટુ n પ્લસ 2 રેડી. चलो क्वेश्चन लखी दू के प्रश्न 1-6 मा प्रथम 5 पदों लखो एमा पहलो क्वेश्चन आवडवा तमने एन मु पद आपी दीधेलो छे साहेब एनाथी वधारे तमारे शू जोईए खाली तमारे गणतरी करवानी छे પાંચમા છઠ્ઠા ધોરણના છોકરાઓને કહું તો એ પણ કરી દે કારણ કે સરવાળો ગુણાકાર અહીંયા બે સંખ્યાનો સરવાળો પછી એનો જે આન્સર આવે એનો આગળની સંખ્યા સાથે ગુણાકાર. રેડી તો ચાલો ફટાફટ છે આપણે પ્રથમ 5 પદ ગોતી લઈએ. પ્રથમ પદ કરવું હોય તો એન બરોબર 1 મૂકવાના એટલે અહીંયા 1 મૂકશો અહીંયા પણ 1 મૂકશો. વોટ ઇઝ યોર ફાઇનલ આન્સર 2 + 1 એટલે 3 3 ઇન્ટુ 1 એટલે ફાઇનલ 3. ચાલો હવે એ ટુ બરાબર અહીંયા બે મૂકો એન ની જગ્યાએ બે મૂકવાના છે. આ બધું વિધેયમાં તમે કરી ગયા દસમામાં તમારે બહુપદી આવતું એમાં પણ તમે કરી ગયા 2 + 2 એટલે 4 4 × 2 = 8. એવી જ રીતના ત્રીજું પદ ગોતવું હોય તો તમે મૂકશો એન બરોબર 3 એટલે એ 3 = 3 અહીંયા એન બરોબર 3 મૂકશો એટલે 3 + 2 આ 3 × 2 = 5 અને 5 × 3 એટલે 15. એવી જ રીતના એ 4 એટલે એન બરાબર 4 મૂકા પછી 4 + 2 મૂકા 4 + 2 એટલે 6 × 6 = 24 અને લાસ્ટ તમારે પ્રથમ 5 પદ ગોતવાના છે એટલે કોઈ પણ દાખલો એમાં તમે એનની કિંમત 1 થી 5 સુધી મૂકવાની છે વારા ફરતી વારા. એ 5 એટલે 5 અને 5 + 2 રેડી. ચાલો 5 × 2 = 7 અને 7 × 5 = 35 છેલ્લે લખી નાખવાનું કે આમ પ્રથમ 5 પદો ક્યાં ક્યાં થશે 3, 8, 15, 24, 35 છે છે ને સાવીજી. સ્વાધ્યાય 9.1 તો સાવ રમકડા જેવું ફટાફટ પૂરું થઈ જાય કઈ વાર જ ના લાગે ને. ચાલો બીજું જોઈએ કેવું છે. ઈઝી હોય તો તમને હોમવર્કમાં આપી દઈ. એ એન બરોબર એન અપોન એન પ્લસ 1 એવું આપેલું છે. બોલો એ એન બરોબર એન અપોન એન પ્લસ 1 થઈ જાય ને તમારાથી 1, 2, 3, 4, 5 મૂકવાના જે આ હોમવર્કમાં છે મને સેન્ડ કરવાનું રહેશે. આ જે ચેપ્ટર છે એમાં હોમવર્ક વધારે રહેશે કારણ કે એક જ પ્રકારના દાખલા આપેલા હોય 2-3 તો પછી એક હું કરો વધીને 2 કરો બાકીનું તમારે હોમવર્કમાં હોય સમજી જવાનું હોય. ત્રીજો ક્વેશ્ચન એ એન બરાબર 2 / n. ચાલો આ પણ હોમવર્કમાં એન બરોબર 1 મૂકો એટલે 2 ની 1 ઘાત એટલે 2 પછી 2 ની 2 ઘાત એટલે 4 2 ની 3 ઘાત એટલે 8 2 ની 4 ઘાત એટલે 16 2 ની 5 ઘાત એટલે 32 સમ થઈ ગયો પૂરો. સેકન્ડમાં સમ પૂરો થઈ ગયો. બોલો એન બરોબર 2 / n. આ પણ હોમવર્કમાં ટેક આવજો તમારી ફેરબુકમાં કોઈ પણ સમજાય રહી જવો જોઈએ નહીં. ચાલો ચોથું એ એન બરાબર શું આપેલું છે
आपेलो जे 2n-3/6 2n-3/6 चलो आ तमने करावी दो इज इट छे खाली वेल्यूज मुकवानी छे पण घणाई ने अपूर्णांक मां शुं तो अपूर्णांक गई रे पहला दे 36 नो आंकड़ो होय तमारी वार नथी करतो घणा बधा होय बीजा एम एन बराबर 1 मूको चलो એટલે 2 × 1-3/6 એટલે 2 × 1 = 2, 2 માંથી 3 જાય તો -1 એના છેદમાં 6 એન બરોબર 2 મૂકો એટલે a2 = 2 × 2-3/6 2 × 2 એટલે 4 4 માંથી 3 જાય એટલે 1 એટલે 1/6 એન બરોબર 3 મૂકીએ a3 = 2 × 3-3/6 = 2 2 × 3 એટલે 6 6 માંથી 3 જાય એટલે 3 એટલે 3/6 તમારે છેદ ઉડાડી નાખો હોય તો આવી રીતના પણ લખી શકો કે 1/2 એવી જ રીતના 4 મૂકો a4 = 2 × 4-3/6 2 × 4 એટલે 8 8 માંથી 3 જાય એટલે 5 5 ના છેદમાં 6 રેડી અને લાસ્ટ આવશે a5 એટલે 2 × 5-3/6 એટલે થશે 2 × 5 એટલે 10 10 માંથી 3 જાય એટલે 7 એટલે 7/6 આમ કરીને તમે લખી નાખજો આમ આપેલ જે શ્રેણી છે શ્રેણી જ થઈ ને અથવા એમ લખવાનું આમ પ્રથમ 5 પદ આવી રીતના થશે ઓકે રેડી તો ચાલો આવડવા જે ફટાફટ નોટ ડાઉન કરી લ્યો હોમવર્કના જે છે તમે સાથે સાથે કરી જ નાખવાના પછી જ તમારે આવડું લખવાનું ઓકે એટલે યાદ આવી જ જાય હવે તમે સ્ક્રીનશોટ પાડી લીધો અથવા સાથે લખતા જતા હોય તો આ કરી ગયું પછી આ હોમવર્ક આવ્યું એના 5 લખી નાખવાનો એનો ફોટો પાડીને મને સેન્ડ કરી દેવાનો આના 5 પર લખીને કા ફોટો પાડીને સેન્ડ કરી દેવાનો આ તો મેં અહીંયા જ કરાવેલો છે ઓન બોર્ડ એને પણ એટલે કન્ટિન્યુટી રહે ઓકે ચલો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લો બધા ચાલો તો હવે પાછા આગળ વધીએ ફર્ધર તો 4 ક્વેશ્ચન તો થઈ ગયા ને જે 5 અને 6 બાકી છે શું છે ભાઈ પાંચમો ક્વેશ્ચન તો કે પાંચમો ક્વેશ્ચન આપેલો છે તમને an બરોબર -1 ની n -1 5 ની n +1 an બરોબર -1 ની n -1 ઇન્ટુ 5 ની n +1 આવું જ કઈક છે ને 5 ની n +1 -1 ની n -1 ઓકે ચાલો આનું પણ છે ફટાફટ તમને કરાવી દઉં a1 બરાબર અહીંયા એક મૂકશો એન ની જગ્યાએ તમારે એક મૂકવાના છે બીજું બધું એમ ના એમ 5 ની 1 + 1 તો ધેરફોર a1 બરાબર ચાલ એક માંથી એક એટલે 0 એટલે -1 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 એટલે આવડું અપદ 1 થઈ ગયું તમારે આની ગણતરી કરવાની છે અહીંયા 1 + 1 એટલે 2 થશે એટલે 5 ની 2 ઘાત એટલે 25 આવશે રેડી ચાલ એવી જ રીતના a2 હવે અહીંયા એન બરોબર 2 મૂકો 2 માંથી 1 જાય એટલે 1 એટલે -1 ની 1 ઘાત આવું થશે ગુણાકારમાં 5 ની અહીંયા તમે એન બરોબર 2 મૂકો એટલે 3 ઘાત થશે તેથી a2 બરાબર -1 ની 1 ઘાત એટલે એના માઇનસ આવી ગયા કારણ કે ઉપર અયુગ્મ ઘાત છે અને 5 નો ઘન એટલે 25 × 5 એટલે 125 થશે એવી જ રીતના પછી આવશે a3 a3 એટલે અહીં n બરાબર 3 મૂકશો એટલે અહીંયા n બરાબર 3 મૂકશો એટલે 3 માંથી 1 જાય એટલે 2 થશે ને એટલે -1 નો વર્ગ એટલે +1 થઈ ગયા એટલે હવે n બરાબર 3 અહીંયા મૂકવાના છે એટલે 5 ની 4 ઘાત એવું થશે ફાઇનલ 5 ની 4 ઘાત એટલે 5 નો વર્ગ × 5 નો વર્ગ એટલે 625 થશે ઓકે
ચાલો પછી એવી જ રીતના A4 A4 એટલે અહીંયા 4 મૂકવાના છે 4 માંથી 1 જાય એટલે 3 એટલે માઈનસ 1 ની માથે 3 ઘાત એટલે આન્સર આવશે માઈનસ માં અને ઈ જ તમે 4 અહીંયા મૂકશો એટલે 5 ની 5 ઘાત તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરીને લખી નાખજો કેટલા આવે છે રેડી તમારા ઉપર છોડું છું અને એવી જ રીતના ફાઇનલ A5 A5 એટલે અહીંયા તમે 5 મૂકશો એટલે 5 માંથી 1 જાય એટલે 4 માઈનસ 1 ની 4 ઘાત એટલે પ્લસ થઈ ગયા એટલે 5 ની અહીંયા 5 મૂકશો એટલે 5 પ્લસ 1 એટલે 6 ઘાત થશે અંડરલાઈન તમારે કરી નાખવાનું પૂરું રેડી એટલે એ બે ફિલઅપ તમે કરી નાખજો ફરી પાછા થોડાક આગળ વધીએ જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન શું આપેલો છે ચાલો છઠ્ઠો ક્વેશ્ચન એન બરોબર એન ઇન્ટુ એન સ્ક્વેર પ્લસ 5 બાય 4 એન બરોબર એન ઇન્ટુ એન સ્ક્વેર પ્લસ 5 અપોન 4 થઈ જશે તમારાથી તમારે આ હોમવર્કમાં જ કરવાનો રહેશે ઓકે ત્રણ દાખલો હોમવર્કમાં પહેલા છે તમને બીજો ત્રીજો અને આ છઠ્ઠો તમારે કાંઈ નથી કરવાનું આમાં એન બરોબર 1 પહેલાં મૂકવાના પછી 2 મૂકવાના પછી 3 એવી જ રીતે 5 સુધી જવાનું છે અને એને સંગત તમને શું મળશે A1 A2 A3 A4 અને A5 ઓકે તો એના પછીનો જે ક્વેશ્ચન જે છે 7-8 ઓકે એના પછીમાં એવું આપેલું છે કે જેનું એનમું પદ આપેલ છે તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો તો એ બધાની જે ક્વેશ્ચન છે એ તમને લખાવી દઉં એ દાખલો પણ સાવ ઇઝી રહેશે તમારા માટે ક્વેશ્ચન નંબર 7-10 એવું કીધેલું છે પ્રશ્ન 7-10 નિર્દેશિત પદ ત્યાંથી મહેનત નહીં કરવાની એ લોકો તમને કહે એટલે હું પદ તમારે ગોતી નાખવાનું વાત થઈ ગઈ પૂરી નિર્દેશિત પદ શોધો ચાલો તેમાં 7મો ક્વેશ્ચન લખાવી દઉં તમને રકમ બધાની એ એન બરાબર 4n-3 એમાં તમારે ગોતવાનું છે A17 અલ્પવિરામ A24 આમાં તમારે બે પદ ગોતવાના છે એક આ 17 અને 24 એની નીચે જે ક્રમ હોય ને સુંદર સાવ એટલામું પદ એટલે એટલામું પદ તમારે ગોતવાનું થાય એ 17 નો મતલબ છે 17 મુ પદ એટલે અહીંયા તમારે એન બરોબર 17 મૂકી દેવાના છે પ્રેમથી અને A24 એટલે 24 મુ પદ એટલે આમાં તમારે એન બરોબર 24 મૂકવાના છે એટલે બે ગણતરી કરવાની છે એક દાખલામાં રેડી આ કેવું સારું નિર્દેશિત પદ જ ગોતવાની કી એટલે હું તમારે ગોત નાખવાનો 8મો દાખલો An બરાબર એન સ્ક્વેર અપોન 2n અને ગોતવાનું છે તમારે A7 એટલે કે 7મું પદ ગોતવાનું છે નીચે તમારે ક્રમ જોવાનો શું દેખાય છે 7 એટલે કે 7મું પદ ગોતવાનું છે કેવી રીતના મળે તો કે અહીંયા એન બરોબર 7 મૂકી દેવાનું એટલે A7 મળી જાય એવી જ રીતના 9મું એમાં કીધેલું છે An બરાબર માઇનસ 1ની n-1 ઘાત ગુણાકારમાં n નો ઘન અને એનું તમારે ગોતવાનું છે A9 એટલે 9મું પદ ગોતવાનું છે અને એવી જ રીતના 10મો દાખલો An બરાબર n ઇન્ટુ n-2 અપોન n+3 એનું તમારે ગોતવાનું છે A20 શું ગોતવાનું છે A20 ચાલો તો આ જે દાખલા તમને આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે આખે આખો ક્વેશ્ચન જે છે હોમવર્કમાં રેડી બધામાં લખી દઉં છું બ્રેકેટમાં હોમવર્ક ડન તો ટોટલ 7 દાખલા થશે આ 5 નાની પહેલા હમણાં જે બોર્ડ પર લખેલા હતા 2 આ બધાનું સોલ્યુશન મને જોશે આન્સર જે તમારા ટેક્સ્ટબુકમાં જે પાછળ આન્સર ગઈ આપેલું એની સાથે મેચ કરી લેજો
રેડી, પણ વર્ક મને જોશે, ડે ટુ ડે જ કરવાનું છે, એક પણ દિવસ મિસ થવો જોઈએ નહીં. તો ચાલો ફરી પાછા જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 9.1ના જે થોડા ક્વેશ્ચન બાકી છે અને એના પછી આપણે સ્વાધ્યાય 9.2 જે સ્ટાર્ટ કરીશું, કે જે આખે આખું ચેપ્ટર જે સમાંતર શ્રેણીના બેઝ ઉપર રહેલું છે. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.